વિરહ વિયોગની માલિપા ઝૂરતી બાઈ પોતાના ઘરના કામ કરે છે. ઘરમાં ક્યાંય પોતાને ગમતું નથી. અને બીજું તો કઈ નહીં ભાઈ, પોતાનો પુરુષ કદાચ નોકરીએ ગયો હોય, ધીંગાણે ગયો હોય, એ સ્ત્રીઓના ઘરમાં સુખ હોય તો વાંધો નહીં, આ તો ઘરમાં દુઃખ હતા. પોતાની હાહુનું દુઃખ હતું, નરેન્દ્રનું દુઃખ હતું, એ તો પોતાનો પુરુષ હતો એટલે બિચારીને કાંઈ દેખાતું નહોતું. પણ પતિ વિયોગે હવે તો કુટુંબનાને જેમ મેદાન મોકળું મળ્યું હોય, કોઈ જેમ આડું કેમ ન હોય, એમ હાહુ દુઃખ દે, નરેન્દ્ર દુઃખ દે. દુઃખના દિવસો બાઈ વિતાવે છે. કુવે પાણી ભરવા જાય, જાણે દુઃખમાંથી કંઈક થોડોક વિહામો મળે એટલે કુવાને કાંઠેબાઈ વાતો કરે, પોતાનું બેડું ઉટકા કરે, જે થોડીક દુઃખમાંથી રાહત મળી હોય અને વાતો કરે. કુવાને કાંઠે એમ કહેવાય છે કે બાયુનું એક પોતાનું પિયર અને બીજું પિયર એક પાણી હેરડો કુવો કહેવાય છે. હકદકની વાતો કરે, એવી કોઈ દુઃખની બીજી બેન મળી હોય એમની યારે પોતાની દુઃખની વાત કરે, સામે દુઃખની વાત સાંભળે, અને કદાચ એ દુઃખની વાત સાંભળ્યા પછી બાઈને રાહત થાય. એટલે તો કવિએ કીધું છે કે કુવો કરે છે એવો વારુની વાત જોવો લો, કુવો કે છે ઓલી વવારુની વાત જોવો લો, વવનો એવી હામો કુવાનો કાઠડો રેનો. એ બાઈને વવનો એવી હામો કુવાનો કાઠડો રેનો, વવનો વિહામો કુવા કાઠડો. કુવાને કાંઠે પાણી ભરવા જાય, પોતે વાડીએ જાય, ખેતર જાય, છાણ વીણવા જાય, છાણા વીણવા જાય, વટે માર્ગુને પૂછે મારા પીવડાને સંદેશો મોકલજો, હું એમની રાહ જોઉં છું. કુવાને કાંઠે જઈ અને ચાર દશે મીઠું મળે, ક્યાંય ધૂળની ડમરી ઉડે છે, ક્યાંય મારો સાહેબો દેખાય છે, મારો વાયલમ ક્યાંયથી આવે છે, અને ચડી ચડી અને જુએ કુવાના પાવઠા ઉપર ચડી અને બાઈ મીઠું માંડે, પણ ક્યાંય પોતાનો સાહેબો દેખાતો નથી. કારણ હું તેરે ચડું ને એની તે મારો સાઈબો રે વાકી મુછુવાલો, ઓરે મારવાલો મારો વાલ મોરે ભાલાને નારો રે મારો મારો વાલમ વાકી મૂછું વાળો બાલાડા નેણારો મારો વાલમ ક્યાંય દેખાય છે? વિરહ અગ્નિ છે ને, જે જાય એને મળે, જે હામું મળે એને વાત કરે. પણ હવે તો દિન ગણતા માસ ગયા, દિન ગણતા માસ ગયા, અને હવે તો વરહે આતરિયા, તારી સુરત ભૂલી સાહેબા પણ નામે વિસરી ગયા. દિવસો ગયા, મહિના ગયા,
હવે તો મને તારી સુરત ભૂલાઈ જાય પણ હું તને ભૂલી નથી. બાઈને નીંદર આવતી નથી, વિયોગીને ઊંઘ ના આવે, વિરહ અગ્નિથી જલે છે ને. વિરહ અગ્નિ તો બહુ વહમો છે ભાઈ. કે છે ને સરોવર ને કાંઠે કોઈ કવિ નીકળ્યો અને પૂછ્યું કે આ સરોવર માંથી ધુવાળા કેમ નીકળે છે? સરોવરમાં તો જળ ભર્યું છે, પાણીમાંથી અગ્નિ કોઈ દી હોય નહીં, અને આ પાણીમાંથી ધુવાળા કેમ નીકળે છે? કોક માણસે જવાબ આપ્યો, કવિરાજ, સરોવરમાંથી ધુવાળ નીકળવાનું કારણ ઈ છે, હમણાં એક વિરહીણી સ્ત્રી આવી અને નાઈ ગઈ છે, એનો વિરહનો અગ્નિ આ સરોવરમાંથી નીકળે છે. આ વિરહ અગ્નિ છે. વિરહને માટે તો કવિઓ લખ્યું છે. કચ્છના રણમાં કોઈ કવિ હાલ્યો જતો તો વૈશાખ મહિનાનો તરજાડ તડીકોને ડગલા માંડવા દેતો નહોતો. એવે વખતે કવિ લૂને કહે છે, ચૈતર વૈશાખ ની લૂ કવિને ડગલા માંડવા દેતી નથી, તારે લૂને કવિ એમ કહે છે કે લૂ તારું સામ્રાજ્ય જમાવીને અટાણે તું બેઠી છો, એક ડગલું મને તું હાલવા દેતી નથી, પણ તને હું એટલું કહી હગું કે અહાડ મહિનાની માલિપા જેથી મુસળધાર મેં મંડા હે, અહાડનો હામેલા ધારે વરસાદ ધરતીને જેથી ધરવા માટે ભીંજવવા માટે આવશે, તઈ તું ક્યાં જાય? આ તારી માયા હકેલી તું ક્યાં જાય? તો મને કે અટાણે તું મને ડગલું હાલવા દેતી નથી. અને કે છે લુઈએ કવિને જવાબ આપ્યો, તો કવિરાજ, મારી ચિંતા કરમાં હીણ નવોઠા નારકે જેના બાલમ બિછડ્યા. ચોમાહાના ચાર મહિના તો અમે વિરહિણી સ્ત્રીના હૈયાની માલિપા કાઢી નાખશું. એ વિરહ અગ્નિ છે. એ બાઈને પતિ વિયોગે જુરતી સ્ત્રીને નિંદ્ર કેમ આવે? ઊંઘ આવતી નથી. એક વાર જરાક દુઃખમાંથી કંઈક વિહામો મળ્યો અને પોતે ઓરડામાં ખૂણામાં લાંબી થઈ થોડી ખૂટીને આંખ મળી, આંખ મળી એમાં પોતાના પિયુનું સપનું આવ્યું. સ્વપ્ન આવ્યું એટલે બાઈ તરત જ બોલી, ટાંકા લઈને તૂણી લ્યો મારા પડદા પાપડીના, એથી અખંડ અખિયામાં રહે મારા સપના સાજણના. હે બાયુ, કોક હોય દોરો લઈને મારી હામહામી પાઇપનું સીવી લ્યો, કારણ આંખ ઉગડી જાહે તો મારા પિયુનું સપનું ભૂયું જાહે. કારણ આવન જાવન કે ગયો, દે ગયો કોલ અનેક, ગિનતે ગિનતે ઘસ ગઈ મેરી અંગુલી આંકી રેખ. હવે તો ભાઈ કે મારી આંગળીઓની રેખાઓ ગુહાઈ ગઈ છે, વિખાઈ ગઈ છે, ના દિવસો ગણી ગણી કેદી આવે, આજ આવે કાલ આવે. વિરહની માલિપા બાઈ, વિરહની સ્ત્રી હળગે છે ભાઈ. એક બાજુ દુઃખ છે, એક બાજુ નણંદ એને હા હેઠો લેવા દેતી નથી, એક બાજુ હાહુ એને ગાયલે બેહાડે ને ગાયલે ઉઠાડે છે. ભાઈ ને વિચારતા કે મારા વાલમ નો, મારા પિયુ નો કાગળ આવતો નથી. દુઃખ સહન કરવું પિયરિયા ની વાત બંધ છે. નાનપણમાં મા બાપ મરી ગયા, જવતલિયો નથી કે ભાઈ ને કાગળ લખે. મોહાર ની આખી દિશા બંધ થઈ ગઈ ભાઈ, મોહાર ની દિશા બંધ, પિયરિયા ની દિશા બંધ. નહી તારે એમ થાત કે હું પિયરમાં જઈ અને બે દી દુઃખના દિવસો પિયરિયામાં કાઢત, પણ ન્યાય કોઈ નથી. આખા દુઃખના દરિયાની માલિપા એક મીઠું કિરણ બાઈને દેખાય છે, અને એ મીઠું કિરણ ઈ હતું પોતાનો એકનો એક દીકરો. દીકરો ખોલામાં રમાડતી, દીકરે બાપનું મોઢું જોયું નથી, દીકરાને ખબર નથી મારો બાપ કેવો છે, પણ દીકરાને હેતથી હૈયામાં લઈ બાઈ દુઃખને ઓછું કરે છે. મારો દીકરો કાલ મોટો થઈ જાય, કાલ મારો પિયુષ આવી જાહે, નોકરી કરીને પાછો આવશે, એ બધા દુઃખ મારા હળવા થઈ જાય. હાહુનું દુઃખ, નણંદનું દુઃખ,
હાવ કવળા હાહરિયામાં જીવવું. ભાઈ ને કોઈ એમ કેવા છે કે મીઠો શબ્દ કોઈ દી હંભલાવે નહીં, કોઈ દી આશ્વાસન કોઈ આપે નહીં. એક બાજુ વિરહ હતો, એક બાજુ વિયોગ હતો, અને એક બાજુ કુટુંબનું દુઃખ હતું. હાહરાની માલિપા બાઈ જેમ નડતી હોય ને એ માખું કુટુંબ એને દુઃખ દેતું હતું. એ બધા દુઃખની વચ્ચે એક એવા સમાચાર આવ્યા, ડેલીએ બાઈ રાહ જુએ છે. આજ એમ થાય કે આજ મારો પીવો આવશે, આજ મારું અંગ ફરકે છે, આજ કાગડો બોલતો હતો. પોતાના દીકરાને હેતથી ધવરાવી પારણામાં પોઢાડી અને ડેલીએ રાહ જુએ તો એવા સમાચાર આવ્યા કે બેન, શબ્દ બહાર નીકળતા નથી. ભાઈ આવેલ માણસને કે છે, વાત તો કરો, એના કઈ સમાચાર છે? એ આવવાના છે, એ તમને મળ્યા હતા? સમાચાર દેનાર માણા નીચમો રાખી આંખમાંથી ચોધારા આહું પડે છે, મોઢામાંથી વેણ નીકળતું નથી. ભાઈ કર કરે બાપ, તું રોજ શું કામે? કઈ એવા સમાચાર છે ને તે મહા મુસીબતે? ઈ પુરુષે જવાબ આપ્યો, તમારો પતિ ધીંગાણામાં કાયમ આવે, દેશને ખાતર, મા ભવને ખાતર સમરાગણની માલિપા સહી થઈ ગયો છે તમારો પતિ. સમાચાર સાંભળતા બાઈ ઢગલો થઈ ગયો. બાઈની માથે આપ ટીટો હોય ને એમ બાઈને એમ થયું કે હવે મારે કેમ જીવતર પૂરું કરવું, હવે તો મારે માથે આપ ફાટ્યો ભાઈ, હવે આનું આને કેમ થીગડું દેવું. અને વાત એ બહુ સાચી છે ભાઈ, કે છે ને કે જની ભાગે જન જો, અરે રે પણ પછી કાગા કરો, અરે રે મારા પણને હક ન પાલવે પછી કાગા કરો, અરે રે મારા પણને હક ન પાલવે કાગા વાતું કરોડ, હવે મારા પંડને હક ન પાડે. કારણ ભાઈ વિરહની માલિપા જુરતી હતી, પણ હવે તો એ આશાનો તાતણો હતો એ તૂટી ગયો, પાછો આવશે. કારણ કે પણ કાપ પણ મારું કાલાજ ફાટું હોય, અરે રે એનો સાધન મળે સુરના, પણ કાલાજ જેનું કાલાજ ફાટું હોય, અરે રે એનો સાધન મળે સુરના. બાઈ દ્રુહકા મૂકી મૂકીને પોતાના પીવડા વાહે મરસ્યા ગાય છે. પછી તો આ સમાજ છે ભાઈ, આ કુટુંબના રિવાજ છે. બાઈનું ચૂડી કરમ થયું, એક પછી એક અંગમાંથી પોતાના સ્વભાગ ચીન મીંડા ઉતરવા, કપાળનો ચાંદલો ભુહાણો, શેથાનો સિંદુર ભુહાણો, હાથની તુલ્લી નંદવાણી, એક પછી એક બાઈના સ્વભાગ ચિહ્ન મીંડા ઉતરવા,
અને કાળા હાડલાની માલિપા. એ બાઈની ઉંમર નાની હતી પણ આજ દોહી જેવી લાગતી હતી. નારીના સ્વભાવનો જયારે શણગાર ઉતરી જાય છે ને ત્યારે નારીનું જીવન વેરાન વન જેવું થઈ જાય છે. નુંગર ઉપર દવ જલે, ખન ખન જલે અંગાર, જાકી હેડી હલ ગઈ તાકા બુરા હવા. બાઈનું જીવન વેરાન થઈ ગયું ભાઈ. પોતાના પિયરિયામાં કોઈ નથી, નાનપણથી માવતર મરી ગયા છે. પોતાનો પિયુ હતો તો આટલા કાળા દુઃખ હતા, હવે તો બાઈ વિધવા થઈ, પછી તો એના દુઃખની વાત શું કરી દેવાય. બાઈના ધણીને ભગવાને જૂટી લીધો અને દુનિયાએ એના જીવનને જૂટી લીધું ભાઈ. એક પછી એક અંગના હણગાર મીરા ઉતરવા, સ્વભાગ્ય આખું નંદવાઈ જાય, પછી બાઈને જીવન ઝેર થઈ જાય છે. નાક પ્રમાણે નથલી, હાથ પ્રમાણે ચૂડલી, ડોક પ્રમાણે હારલાનો ઓરનાર તો લાંબે ગામતરે ગયો છે. હવે તો એને ખાવાના હાહા છે, હા હું ખાવા દેની. કુટુંબના કોઈ બટકું રોટલો ન દે, ટાટો ટુકડો દે, તારે બાઈ એક મજૂરણની જેમ, એક દાસીની જેમ, એમ કામવાળીની જેમ કામ કરે છે, દીકરાને મોટો કરે. એક આશાનું કિરણ એ દીકરો હતો, એ દીકરા હમું જોઈ જોઈને બાઈ દુઃખને સહન કરતી હતી, દીકરાને મોટો કરતી હતી. પણ દીકરાને હામે જોઈ જોઈને બાઈની આંખમાં આહું આવે છે, દીકરાના બાપનું મોઢું જોયું નથી. અરીસાની માલિપા કોઈ દી જોતી નથી, પણ કોક દી જોવાય જાય તેથી કંકુનો ચાંદલો યાદ આવે, શેથાનો સિંદૂર યાદ આવે, નાકની નથલી યાદ આવે. અને કવિએ તો ત્યાં સુધી કીધું છે કે સોળે કળાએ ખીલેલી વસંત, વન ઉપવન બાગ બગીચા અને ઝાડની ડાળીએ ડાળીએ અને પાને પાને વસંત ખીલી હોય, અને રંગબેરંગી ફૂલોની મહેકથી વાતાવરણ આખું મગમગતું હોય, ભમરાઓના ગુંજારથી આખું આપ ઢંકાઈ જતું હોય, ને આંબાવાડીના આઘેરે ખૂણેથી જ્યારે પીયુ પીયુ કોયલના ટહુકાર સાંભળાતા હોય, એ કોયલ જ્યારે બોલતી હતી વસંત ઋતુની માલિપા તેથી બાઈને ગમતી હતી. પણ આજ એ કોયલના ટહુકા બાઈની વિરહની અગ્નિમાં જેમ ઘી રેડે, એમ હવે તો વિધવા જીવન જીવવું છે, પોતાનો પુરુષ નથી, આવવાની આશાય નથી. એ કોયલના ટોકાર બાઈને આજ ભાલાની અણી જેવા લાગે છે. પણ વસંતને નિર્દય પાનખર ઋતુ એક ઝાપટ મારે અને બધું હતું ન હતું થઈ જાય. પાનખર ઋતુ આવે અને જેમ એમ કહેવાય છે કે વસંત ઋતુ હતી ન હતી થઈ જાય, એવું જ સ્ત્રીનું છે ભાઈઓ. પોતાનું સ્વભાગ નંદવાઈ જાય, કાળની એક જ થપાટે બધું જ બાઈનું સ્વભાગ છીનવાઈ જાય, તેથી એનું જીવન એ વેરાન થઈ જાય છે. અને ત્યારે ત્યારે કવિઓને ગાવું પડે છે, કવિઓને લખવું પડે છે. કવિએ તેની ગીત ગાયા છે, કવિને ગાવું પડ્યું છે, કારણ તેથી બાઈનો સ્વભાગનો શણગાર તો નહોતો, આ તો હવે વિધવાનો શણગાર છે. સ્વભાગનો શણગાર કેવો હોય અને વિધવાનો શણગાર કેવો હોય, જગતના ચોકમાં કવિને કેવું પડ્યું છે.
તારા પગલા એ પડ્યા રે સુકા ભાન મારે લો જીણા રે દાદર જણ જડાર લો જીણા જીણા દાદર તે જણ જડાર લો પાનની માળી પા ભાઈના પગલા પડે અને પાન ખખડે એ વિધવાના પગના જેમ ઝાંઝર ખખડે છે. નથડીનું મોતી તે જગમગ લો નથડીનું મોતી તે જગમગુર લો વિધવા ભાઈ પોતાનું સૌભાગ્ય યાદ કરી અને રોતી છે, પિયરને યાદ કરી અને ભાઈ રોતી છે, દીકરાને સામે નજર નાખીને વિચારતી છે કે આને કેમ મોટો કરવો એમ આહુડા આવતા છે. એ આંખનું આહુડું પોતાના નાકના ફોળને આવીને અટકી જાય અને એ તો જાણે કદાચ એની નથડીનું મોતી લાગતું હશે. કાલા રે મોતી ના જુમા ઝુમડા રે લો કાલા રે મોતી ના જુમા ઝુમડા રે લો માથાના વીર વિખેર વાળ ફુગરીએ માળા કર્યા હોય એવા વીર વિખેર વાળ હતા. માથામાં તેલ નાખવાય નહોતું, પોતાના દીકરાને હિચકાવતી છે. તેથી હાહરવેલનું તમામ દુઃખ ને બાઈ હયાની માલિપા રાખી અને દીકરાને હિચકાવતી છે ને તેથી ઘોડિયાના કડામાંથી અવાજ આવતો હોય, ઘોડિયાના કડાનો અવાજ એ બાઈને નડતો હોય, દીકરો રોતો હોય તો કદાચ હેત કરીને હુવરાવી દે, પણ ઘોડિયાના કડાનો જે અવાજ આવે છે એને બાઈ કે કેમ બંધ કરવા. તેલનું પૂમડું મૂકીએ તો કદાચ બંધ થઈ જાય, પણ માથામાં નાખવા જ્યાં તેલ નથી ત્યાં એ ઘોડિયાના કડાએ તેલ ક્યાંથી મૂકવું. પછી બાઈ દીકરાને હિંચકાવતી જાય, સ્વભાગને યાદ કરતી જાય, ત્યારે આંખમાં શ્રાવણ ને ભાદરવો આહુડા આવતા છે અને આહુડાના પોતા મૂકી મૂકી અને એ ઘોડિયાના કડાઈ બાઈ મૂકી છે. પણ એ માથાની લટ છે એ કાને આવીએ છીએ, વીર વિખેર વાળ કાન ઉપર હશે ને ત્યારે કવિ એમ કે છે કે કાળા મોતીના ઝુમણા એના કાનમાં ન પહેર્યા હોય વિધવાના અંગ ઉપર એવા લાગતા હતા. હાટા હાડલાની કોર હાથ મારે લો કાના રે પરમાણે બની ચૂડલી રે લો કાંડારે પરમાણે બની ચૂડલી રે લો અંગની ઉપર હાડલાય પહેરવા નથી બાઈને, એવો ભાઈતે ભાઈતે થીગડા વાળો હાડલો બાઈ પહેર્યો હોય છે. ઈ કાળા હાડલાની તૂટેલ કોર બાઈના હાથમાં કદાચ કોગડી આવી ગઈ છે, તઈ હાથમાં ચૂડલી પહેરી હોય ને એવું કવિ કે લાગતું.
ફાટા હાડલાની કોર હાથ મારેલો કાંડા રે પરમાણે બની ચૂડલી રેલો કાંડા પરમાણે બની ચૂડલી રેલો હવે કવિ એક વાત લખે છે કે અંગનો હાડલો તૂટો હોય અને એની કોર કદાચ હાથમાં આવી ગઈ હોય તો એને કદાચ ચૂડલી જેવું લાગતું હશે. કાળા વીર વિખેર વાળ કાન ઉપર આવતા હશે તેથી કવિને કદાચ વિધવાના શણગારમાં એને કાનના ઝુમણા લાગતા હશે. આહુણા આંખમાં આવી અને નાકને ફળને અટકી જતા હશે તેથી કવિને કદાચ નથળીનું મોતી દેખાતું હશે. પણ હવે જે કવિ કલ્પના કરે છે કે આ બધો વિધવાનો શણગાર પણ જેદી કાળી મેઘલી રાયતી છે, ઝીણો ઝીણો વરસાદ વરસતો હશે, આહારનો મોરલો પોતાની ડોકના ત્રણ ત્રણ કટકા કરી અને ટેહુકતો હશે, વીજળી આકાશની માલી પર હરાવા દેતી હશે, મેઘ ગાજતો હશે, તેથી પોતાના ખોલામાં દીકરો હતો છે, દુઃખની મારી ઓરડાની માલી પર પોતાને હારો પલંગે છે નહીં પોઢવા માટે ખાટલામાં પૂતી છે. દીકરો ખોળામાં છે, બેઠી બેઠી અને હેત કરી અને હુરાવે છે, આખો દિવસ કામવાળી કામ કરે એવા ઢરડા કરી કરી અને માઈ થાકી ગઈ છે. ખબર નથી એમ પોતાના ખોળામાં દીકરો છે અને એ દીકરાને ખોળામાં રાખીને પોતાને નીંદર આવી જાય, દીકરો હોઈ જાય છે. અને એ ટૂટલ ખાટલામાં જ્યારે બાઈ પોતાના ખોલામાં દીકરા હોતી જ્યારે નમી જાય છે, જ્યારે લાંબો વાહો કરે છે, ઊંઘમાં પોતે બેઠી બેઠી પડી જાય છે અને દીકરાનો હાથ પોતાની માને ડોકમાં દીકરે હાથ નાખ્યો છે એવું ચિત્ર જ્યારે દેખાય ને ત્યારે કવિ એમ કહે છે, હાથ નાખ્યા ડોક મારેલો નવલખો હાર તારો ઝૂલ્યો રેલો તારા બાલુડાએ હાથ નાખ્યા ડોક મારેલો નવલખો હાર તારો ઝૂલ્યો રેલો. એ દીકરાનો હાથ ડોકમાં રહી ગયો હોય અને માને નીંદર આવી ગઈ હોય એ વિધવા બાઈ સામે આમ નજર કરો એ લાગે કે ડોકમાં નવ હર્યો હાર, નવલખો હાર જ્યારે ડોકમાં ન હોય બાઈ એવું ચિત્ર દેખાય. તારા બાલુડાએ હાથ નાખ્યો ડોક મારેલો નવલખો હાર તારો ઝૂલ્યો રેલો નવલખો હાર તારો ઝૂલ્યો રેલો. તારા પગલા પડ્યા રે સુકા પાન મારેલો ઝીણા રે ઝીણા રે જાજર જણ ઝણારેલો ઝીણા ઝીણા જાજર તે દી જણ ઝણારેલો Oh,
જીનારે જીનારે જાજર જણ જણાર લો જીણા જીણા જાજર તે દી જણ જણાર લો જીણા જીણા જાજર તે દી જણ જણાર લો જીણા જીણા જાજર તે દી જણ જણાર લો